नमस्कार मित्रों, मिडवे प्री पेपर सॉल्यूशन वर्ष 2019 रेग्युलर परीक्षा पेपर अपने सोल्व कर रहा छे। अपने ऑलरेडी चार भाग जोई लीधा, जेमा पेपर प्रश्न नंबर 1, 2, 3 अपने जोई लीधा। त्यार पछी आग अपने वो प्रश्न नंबर 4 में, ये टूंक नोन 3×4, एट्ले मतलब एवं कि 3 टूंक नोन तमारे लखवानी थाय, अने एक ટૂંકનો જે ગુણ ભારાંક છે એ 4 માર્ક્સનો છે। એમાંની પેલી ટૂંકનો એટલે રમણ ચા, RMNCH પ્લસ એ, તો આપણા માટે થોડું જરા એમ થાય કે આવું તો ક્યાંય આવ્યું નથી, પણ આવી ગયું છે। આપણે આપણે શીખી લીધું છે, આપણે IMNCI જોયું, આપણે ચાઇલ્ડ હેલ્થમાં પણ રમણ ચા ક્યાં ઘણી વખત આવે છે। તો આપણે જોઈએ ટૂંકનો RMNCH પ્લસ એ। तो पहला तमे फूल फॉर्म लखी नाखो, आर फॉर रिप्रोडक्टिव, एम मेटरनल, एन न्यूबोर्न, सी चाइल्ड, एच हेल्थ, प्लस ए एटले एडोलेसन हेल्थ प्रोग्राम। तो आ रीते अपनी शुरुआत कराई। त्यार पछी टिक टिक करीने लखो कि आ कार्यक्रम भारत में 2013 में शुरू करवामां आव्यो, जेमा CSSM એટલે કે ચાઇલ્ડ સર્વાઈવર સેફ મધરહુડ તથા ફેમિલી પ્લાનિંગ ના કાર્યક્રમની સાથે આ કાર્યક્રમ સીધો સંકળાયેલો છે। વધુમાં આ કાર્યક્રમમાં એડોલેસન હેલ્થ અને લાઇફ સ્ટેજનો સમાવેશ કરવામાં આવ્યો, એટલે CSSM જેવો જ અને ફેમિલી પ્લાનિંગનો જ એક પ્રકાર છે, અને પણ તેમાં થોડુંક એડોલેસન ઉમેરી દીધું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વધુને વધુ લોકોને આરોગ્ય સેવામાં સાંકળી લેવાનો, જેને કોન્ટિનમ ઓફ સર્વિસ કહેવાય। કોન્ટિનમ ઓફ સર્વિસ યાદ રહીએ તો રાખજો, કોન્ટિનમ ઓફ સર્વિસ કહેવાય। વધારેમાં વધારે એડોલેશન ગર્લ્સ વુમન્સ બધા એમાં એડ થાય। 12મી પંચવર્ષીય યોજનામાં આ કાર્યક્રમ આપણે અમલમાં મૂક્યો 2013માં, અને એમાં આપણે નક્કી એવું કર્યું કે IMR છે એ 2017 સુધીની સાલમાં 25 લઈ જવો, MMR છે એ 100 લઈ જવો લાખે, અને TFR 2.1 સુધી લઈ જવો। આવો આપણે RMNCH પ્લસ એનો ગોલ હતો। એની સ્ટ્રેટેજી કેવી હોય, તો સ્ટ્રેટેજી આવી રીતે પણ લખી શકાય કે સ્ટ્રેટેજી આવી હોય એડોલેસન ગર્લ્સ થાય એટલે એને પ્રી પ્રેગ્નન્સી કેર આપવાની, બરાબર, છોકરી જુવાન થાય એડોલેસન ગર્લ્સ હોય તો પ્રી પ્રેગ્નન્સી કેર, પછી મેરેજ થાય અને પ્રેગ્નન્સી હોય તો પ્રેગ્નન્સી કેર, પછી પ્રેગ્નન્સી પછી બર્થ કેર, બાળક આવે એટલે બર્થ કેર, બર્થ પછી ન્યૂબોર્ન અને પોસ્ટનેટલ કેર, અને બાળકને ચાઇલ્ડહુડ કેર। તો આ એની સ્ટ્રેટેજી છે કે એડોલેસન્સથી શરૂ કરી અને ચાઇલ્ડહુડ સુધીના તમામ આખો જે વર્ગ છે એને આવરી લેવા માટેનો આ એક કાર્યક્રમ છે, સમજાઈ ગયું? તો એ સ્ટ્રેટેજી કહેવાય, એડોલેસન્સથી શરૂ કરી અને પાછું બાળક થાય મોટું થઈ જાય ત્યાં સુધી। તો થોડું થોડું લખાય, રિપ્રોડક્ટિવ હેલ્થમાં કેનો કેનો કેમાં સર્વિસમાં કેનો કેનો સમાવેશ થઈ રહ્યો, તો રમણચામાં જે રિપ્રોડક્ટિવ છે એમાં PPIUCD ઉમેરી, PPIUCD મૂકવાની, પ્રેગ્નન્સી ટેસ્ટ કરવાનો, ફેમિલી પ્લાનિંગની કાયમી પદ્ધતિ સમજાવવાની, અને કોપર્ટી વિશેની સમજણ આપવાની, સ્પેસિંગ માટેની ખાસ સમજણ આપવાની। મેટરનલ હેલ્થમાં કેના ઉપર ભાર મૂક્યો, તો એન્ટીનેટલમાં અર્લી રજીસ્ટ્રેશન કરવું, હાઈ રિસ્ક પ્રેગ્નન્સીની ઓળખાણ કરવી, ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી માટેના સાધનો સજ્જ, ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી માટે ડિલિવરી રૂમ કરવો જેથી કરીને ઇન્સ્ટિટ્યૂટમાં સારી ડિલિવરી થઈ શકે, અને સ્કિલ બર્થ એટેન્ડન્ટને તાલીમ આપવાની, એટલે કે તાલીમ પામેલ એટેન્ડન્ટ દ્વારા જ ડિલિવરી કરાવવાની। ન્યૂબોર્નમાં શું સમાવેશ કર્યો, તો તરત જ બ્રેસ્ટ ફીડિંગ ચાલુ કરવું, એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ અને ઇમિડિયેટ બ્રેસ્ટ ફીડિંગ, આશા વર્કર દ્વારા હોમ બેઝ ન્યૂબોર્ન કેર આપવાની એટલે કે IMNCI કેર આપવાની, સ્પેશિયલ ન્યૂબોર્ન કેર માટેના યુનિટ તૈયાર કરવાના, અને ન્યૂબોર્ન એટેન્ડન્ટને તાલીમ આપવાની, એટલે જે કંઈ આપણી તાલીમ છે ન્યૂબોર્નની, સ્કિલ બર્થ એટેન્ડન્ટની છે, IYCF નાન ટેન બધા, એવી કેટલી બધી તાલીમો બાળકોની છે બધી આપવાની। ચાઇલ્ડ હેલ્થમાં કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ, IFA અને ન્યુટ્રિશન ઉપર વજન મૂકવો, ડાયરિયાના મેનેજમેન્ટ માટે ORS અને ઝીંક કેવી રીતે આપવાનું તે જોવાનું, ન્યુમોનિયાનું મેનેજમેન્ટ કરવાનું, સંપૂર્ણ રસીકરણ કરવાની, RBSK એટલે કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય જેવા કાર્યક્રમોનું અમલીકરણ કરવાનું, અને 4Dનું સ્ક્રીનિંગ કરવાનું, આપણા માટે થોડુંક અગત્યનું છે 4D। ઘણી વખત પૂછાય તો આપણને ખ્યાલ આવવો જોઈએ 4D શું છે, તો 4Dમાં 4D હોય તો ડિફેક્ટ, બર્થ વખતે ડિફેક્ટ હોય એનો D પહેલો, ડિલે ડેવલપમેન્ટ હોય, ડેવલપમેન્ટમાં ઢીલ હોય તો એનો D બીજો,
કોઈ પણ પ્રકારની ડિફિશિયન્સી હોય તો ત્રીજો ડી, અને ડિઝીઝ હોય તો ચોથો ડી. તો 4D નું સ્ક્રીનિંગ કરવાનું. એડોલેસન હેલ્થ, તો એડોલેસન હેલ્થમાં શું કરવાનું? તો ટીનેજ પ્રેગ્નન્સી જાણવી અને અટકાવવી. ટીનેજરમાં એટલે કે પ્રેગ્નન્સી છે એ લગ્ન અને પ્રેગ્નન્સી વચ્ચે ગાળો રહે તે માટેની સમજણ આપવાની. એડોલેસનમાં કોન્ટ્રાસેપ્ટિવનું વધુને વધુ જાણકારી આપવાની. ARSF એટલે કે એડોલેસન રિપ્રોડક્ટિવ સેક્સ્યુઅલ હેલ્થ વિશેની સમજણ આપવાની, એની ક્લિનિક શરૂ કરવાની. નીપી વડે દરેકને આયન ફોલિક વડે કવર કરવાના. નેશનલ આયન પ્લસ ઇનિશિયેટિવ ફોર એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ અને મેન્સ્ટ્રુએશન હાઇજીનની જાણ કરવાની, બરાબર સમજણ આપવાની મેન્સ્ટ્રુએશન હાઇજીન વિશે. તો રમણચામાં આ બહુ સરસ મજાની ટૂંક નોંધ અહીં તમને આપેલી છે, લખેલી છે. તો આવી ટૂંક નોંધ લખી નાખજો, તમે જોજો, વાંચજો, સાંભળજો, જેથી કરીને આવડી જશે. ત્યાર પછી આગળ છે પ્લાસેન્ટા પ્રિવિયા. તો પ્લાસેન્ટા પ્રિવિયામાં પહેલાં વ્યાખ્યા લખો પ્લાસેન્ટા પ્રિવિયાની, કે સામાન્ય રીતે પ્લાસેન્ટા યુટ્રસના લેટરલ સેગમેન્ટ કે અપર સેગમેન્ટમાં ચોટે, પરંતુ કોઈ પણ કારણસર પ્લાસેન્ટા થોડીક નીચે એટલે કે લોઅર યુટેરિયન સેગમેન્ટમાં ચોટેલી હોય તો એને પ્લાસેન્ટા પ્રિવિયા કહેવાય. કારણો, અમુક કારણો છે એ અનનોન હોય, ઇડિયોપેથિક હોય, જાણવા જ મળે નહીં. પણ જે અમુક કારણો છે એ નીચે મુજબ હોય તો મલ્ટીપારા માતા હોય, મોટી ઉંમરે પ્રેગ્નન્સી થઈ રહી હોય, અગાઉ સિઝેરિયન થયેલું હોય, યુટ્રસમાં સ્કાર હોય, પ્લાસેન્ટા મોટી હોય અથવા તો ટ્વિન્સ હોય, તો આ એના પ્લાસેન્ટા પ્રિવિયાના કારણો કહેવાય. પ્લાસેન્ટા પ્રિવિયાના પ્રકાર આવે કે પ્લાસેન્ટા ક્યાં ચોટેલી છે એ મુજબ એના ટાઈપ પડેલા હોય. જો લેટરલ અથવા તો પાર્સિયલ અથવા પાર્સિયલ પ્લાસેન્ટા કહેવાય, પ્લાસેન્ટા પ્રિવિયા કહેવાય, જેનો વધુ ભાગ છે એ લેટરલ સાઈડમાં ઓસ સુધી હોય નહીં, ઇન્ટરનલ ઓસ સુધી ન હોય તો ટાઈપ 1 કહેવાય. ટાઈપ 2માં માર્જિનલ પ્લાસેન્ટા પ્રિવિયા કહેવાય. આમાં પ્લાસેન્ટાનો જે ભાગ છે એ લોઅર સેગમેન્ટમાં ચોટેલો હોય પણ ઓસને પૂરેપૂરું કવર કરતો ન હોય તો એ ટાઈપ 2 કહેવાય. ટાઈપ 3માં ઇન્કમ્પ્લીટ પ્લાસેન્ટા પ્રિવિયા હોય, આમાં લોઅર સેગમેન્ટ પૂરેપૂરી હોય, ઓસને કવર એ કરતી હોય પણ ફૂલ ડાયલેટેશન થાય ત્યારે કવર થાય નહીં, તો ત્રીજા પ્રકારનું કહેવાય. ચોથા પ્રકારનું એક કમ્પ્લીટ પ્લાસેન્ટા પ્રિવિયા કહેવાય, જેમાં ઇન્ટરનલ ઓસ છે એ કવર થઈ જાય, ફૂલ ડાયલેટેશન હોય તો જ તોય કવર થઈ જાય. આવી કન્ડિશનમાં 100% સિઝેરિયન કરવું પડે. ચિહ્નો લક્ષણો, તો પ્લાસેન્ટા પ્રિવિયાના ચિહ્નો લક્ષણો નીચે મુજબ હોય છે. અચાનક બ્લીડિંગ થાય, સામાન્ય રીતે રાત્રે ઊંઘ દરમિયાન બ્લીડિંગ થાય, દુખાવો હોતો નથી, બ્લીડિંગ માટે કોઈ પણ કારણ જણાતું નથી, વારંવાર બ્લીડિંગ થતું જોવા મળે. સામાન્ય રીતે 38 અઠવાડિયા પહેલા વધુ બ્લીડિંગ જોવા મળે છે. તો આપણે જૂના પેપરમાં જોશું, એક વખત આપણને પૂછાણું, એક માતા તમારી પાસે આવે છે, માતા કહે છે કે એને રાત્રિના સમય દરમિયાન બ્લીડિંગ થયેલ, દુખાવા વગર બ્લીડિંગ થયેલ છે, તો શું હોઈ શકે? તો પ્લાસેન્ટા પ્રિવિયા હોઈ શકે. સારવાર આપણે ઓલરેડી જોઈ હતી, કમ્પ્લીટ બેડ રેસ્ટ આપવો, ક્યારે વજાઇનલ એક્ઝામિનેશન કરવી નહીં, હેડલો પોઝિશન આપવાનું, બંને હાથે આઈવી લાઈન ચાલુ કરી દો, બરાબર. પેશન્ટને સાયકોલોજીકલ સપોર્ટ આપો, માતાને સાયકોલોજીકલ સપોર્ટ આપો, હળવા હાથે એબડોમિનલ એક્ઝામિનેશન કરો, બ્લડ સેમ્પલ લઈને ગ્રુપ ક્રોસ મેચિંગ માટે મોકલો, બ્લડ ડોનરને તૈયાર કરો, બરાબર. ફિટસ સાઉન્ડ અને મૂવમેન્ટ જાણો, બેડ પર જ સોનોગ્રાફી કરવાની, સિઝેરિયન સેક્શન માટેની સંપૂર્ણ તૈયારી કરવાની. તો આને કહેવાય પ્લાસન્ટા પ્રિવિયા, આવડી જશે. ત્યાર પછીનો છે મેગ્નેશિયમ સલ્ફેટ. ઘણી વખત ઓક્સિટોસિન પૂછે, ઘણી વખત મેગ્નેશિયમ સલ્ફેટ પૂછે, બરાબર. તો એ પણ પૂછે દવા. મિડવેફરીમાં વપરાતી ખૂબ જ અગત્યની દવા છે. હવા ભરો, પંપ ભરો, પહેલા આગળ લખો. ખૂબ જ અગત્યની છે, જે પ્રી એક્લેમ્સિયા અને એક્લેમ્સિયા જેવી કન્ડિશનમાં વપરાય. ઇન્જેક્શનના સ્વરૂપમાં હોય, 2 મિલી એમ્પ્યુલમાં પણ હોય. એને કેવી ડ્રગ કહેવાય? તો ટોકોલાઇટ. કેવી કહેવાય? ટોકોલાઇટિક દવા, બરાબર, યાદ રાખજો હો, ટોકોલાઇટિક ડ્રગ કહેવાય. ઉપયોગ, ઉપયોગ શું? તો આગળ આપણે જોયું કે પ્રી એક્લેમ્સિયામાં, એક્લેમ્સિયામાં પ્રીમેચ્યોર લેબર અટકાવવા માટે અને કન્વર્ઝન અટકાવવા માટે. કેવી રીતે કામ કરે? તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ડિપ્રેસ કર્યા વગર આંચકી આવતી અટકાવે, બરાબર. મોટર નર્વને ઓછો એક્ટિવ કરે. ડાયુરેટિક તરીકે કામ કરે, એટલે કે પ્રેશરનું પ્રમાણ વધારે. ઇન્ટ્રામસ્ક્યુલર અને આઈવી આપી શકાય. 20% ડેક્સ્ટ્રોજ 5%માં નાખીને 4 મિલીગ્રામ 1 ગ્રામ પર અવર આપી શકાય. છેલ્લી આંચકી આવે ત્યાંથી 24 કલાક સુધી ડ્રીપ ચાલુ રાખવી જોઈએ. ઇન્ટ્રામસ્ક્યુલર 10 ml આપવાનું, બંને થાય પર અડધું અડધું, બંને બાજુ અડધું અડધું. અને એન્ટીડોટ તરીકે કોણ હોય?
तो कैल्शियम ग्लूकोनेट। आ पण याद राखवानुं छे, मेग्नेशियम सल्फेटना एंटीडोट तरीके कैल्शियम ग्लूकोनेट वपराय छे। अत्यार सुधी અઢળક વખત પૂછેલું છે, જોડકામાં પૂછેલું છે, કાલજીગામાં પૂછેલું છે, ખરાખોટામાં પૂછેલું છે, બરાબર? તો આ રીતે લખો ઉપયોગ, બરાબર, અને કોન્ટ્રાઇન્ડિકેશન, તો ક્યારેક રિએક્શન આવે છે એવું લખી શકાય, બરાબર? ઓકે, ચાલો ત્યાર પછીની ટૂંકનું છે એમનિયોટિક ફ્લુઇડ। એમનિયોટિક ફ્લુઇડ માં ટીક ટીક કરીને લખતા જાઓ। એમનિયોટિક ફ્લુઇડ ક્યાં આવેલું છે? તો એમનિયોટિક સેકમાં રહેલું છે। એમનિયોટિક ફ્લુઇડ માતા અને ગર્ભસ્થિતુ બંનેમાંથી આવે છે। એમનિયોટિક ફ્લુઇડ કેના દ્વારા કવર થાય છે? તો પ્લાસેન્ટા અને એમ્બિલિકલ અને કોર્ડને કવર કરે। કોને કવર કરે? તો પ્લાસેન્ટા, એમ્બિલિકલ અને કોર્ડને કવર કરે। એમનિયોટિક ફ્લુઇડ કેટલી વાર બદલાય? તો દર 3 કલાકે બદલાય। આ રીતે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછતા જાઓ, એમનિયોટિક ફ્લુઇડની વ્યાખ્યા આવડી જાય। કેવા કલરનું હોય? તો આછા પીળા કલરનું હોય, ચોખ્ખું અને ફીકું હોય। કેટલું પ્રમાણ હોય? તો 500 થી 1500 ml હોય। 500 કરતા ઓછું થઈ જાય તો શું કહેવાય? ઓલિગોહાઇડ્રોમિનિયસ કહેવાય। 1500 કરતા વધી જાય તો શું કહેવાય? પોલીહાઇડ્રોમિનિયસ કહેવાય, બરાબર? તો એ જવાબ જે લખો એ ટૂંક નોંધમાં આવી જાય, બરાબર? એમનિયોટિક ફ્લુઇડમાં શું શું હોય? તો 90% પાણી, બાકીના ક્ષાર, પ્રોટીન, યુરિયા, લેંગ્યુ, લેંગ્યુ એટલે બીબીના વાળ। એમનિયોટિક ફ્લુઇડનું રિએક્શન કેવું હોય? તો એમનિયોટિક ફ્લુઇડનું રિએક્શન આલ્કલી હોય। એમનિયોટિક ફ્લુઇડ ડોળું શા માટે હોય? તો એમાં ફિટસના ચામડીનું એપિડર્મિસ લેયર હોય અને ઘણી વખત ફિટસ મ્યુકોનિયમ પાસ કરી ગયું હોય તો એમનિયોટિક ફ્લુઇડ ડોળું હોય। ડોળું હોય તો કેની નિશાની છે? તો ફિટલ ડિસ્ટ્રેસની નિશાની છે। એમનિયોટિક ફ્લુઇડના કાર્યો લખી નાખો સરસ મજાના। વૃદ્ધિ અને વિકાસ કરે, હલનચલન માટે જગ્યા પૂરી પાડે, ફિટસને ઈજા થતી અટકાવે, ફિટસને થોડા પ્રમાણમાં પોષક તત્વો આપે, ફિટસનું તાપમાન જાળવી રાખે, પ્લાસેન્ટા અને એમ્બિલિકલ કોર્ડનું રક્ષણ કરે, હોસ્ટનું ડાયલેટેશન થાય ત્યારે અવયવોને સ્પર્શ કરવા માટે એમનિયોટિક ફ્લુઇડની કોથળી મદદરૂપ થાય, બરાબર? બર્થ કેનાલને ચોખ્ખી રાખે, બર્થ કેનાલને એન્ટીસેપ્ટિક રાખે, બર્થ કેનાલમાંથી લાગતા ઇન્ફેક્શન સામે રક્ષણ આપે, એકસરખું દબાણ જાળવી રાખે। ત્યાર પછી એમનિયોટિક ફ્લુઇડનું કલર આ ક્યાં ક્યાંક યાદ રાખજો, જો તમને આવડે તો। ઘણી વખત કાલ જગ્યામાં પૂછાય, જો એમનિયોટિક ફ્લુઇડનો કલર ગ્રીન હોય તો મ્યુકોનિયમ પાસ થઈ ગયું હોય, રેડ હોય, ડાર્ક રેડ, તો બીબી અંદર ડેથ થઈ ગયું હોય, સેફ્રોન કલર હોય તો પોસ્ટ મેચ્યોરિટી હોય એટલે કે બેબી મોટું થઈ ગયું હોય, અને બ્લડ સ્ટેન હોય તો ટ્રોમા હોય, તો આ પણ યાદ રખાય। તો એમનિયોટિક ફ્લુઇડમાં નાના નાના પ્રશ્નો યાદ રાખો, એમનિયોટિક ફ્લુઇડનો પ્રશ્નો અને કાર્યો, બરાબર, અને કન્ડિશન। ત્યાર પછી આ પ્રશ્ન પણ ફરીને રિપીટ થયો, ફિમેલ પેલ્વિસની અગત્યતા, તો આપણે જોઈ હતી ફિમેલ પેલ્વિસના કાર્યો જોયા હતા, એ જેની અગત્યતા થાય। ફિમેલ પેલ્વિસનું પ્રાથમિક કાર્ય મુવમેન્ટ કરવાનું છે, બેસવું, ચાલવું, દોડવું વગેરે, પોસ્ચર જાળવવા માટે, કમર અને હાથ પગના વજનનું ટ્રાન્સફર કરવા માટે પુલ તરીકે કામ કરે, બેસીએ ત્યારે ઇસ્ચિલ ટ્યુબ્રોસિટી પર વજન આવે। આ પ્રશ્ન અગાઉ આવી ગયો એટલે બહુ આપણે એમાં ચર્ચા કરશું નહીં। બહારના ઓર્ગન્સ અને અંદરના ઓર્ગન્સને સપોર્ટ કરે, બ્લડ સપ્લાય અને નર્વ સપ્લાય પૂરું કરે, ડિલિવરી સમયે પેલ્વિક જોઈન્ટ પોડા થાય, ડિલિવરીમાં તકલીફ પડતી નથી, ડિલિવરી સમયે કોક્સિક બોન 1.25 સેન્ટીમીટર પાછળ ખસે જેથી સહેલાઈથી ડિલિવરી થાય, બધા જ જોઈન્ટ છે એ પહોળા થાય, ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમનો લેઆઉટ આપે અને સ્ફિંક્ટર મસલ્સને પેસેજ પૂરો પાડે, બરાબર? તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। 4 આપણી ટૂંક નોંધ કરજો। ત્યાર પછીના આપણા જે પ્રશ્ન છે એ પ્રશ્ન આપણો ઓબ્જેક્ટિવ આવશે અને ખૂબ સરસ મજાનો પ્રશ્ન આવશે, વ્યાખ્યા અને ખરાખોટા અને જોડકું। તો આ હતું આજનું સેશન, વાંચો, લખો, ઘરે રહો, બિનજરૂરી બહાર જવાનું ટાળો અને તમારી પણ કેર લો અને સાથે સાથે ફેમિલીની પણ કેર લો। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।